નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અને આજે આપણે બનાવીશું એકલી ચણા દાળનું મસાલેદાર ગ્રેવીવાળું શાક, જેને ચણા દાળ મસાલા પણ કહેવામાં આવે છે. તો ચલો એને ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. એકલી ચણા દાળનું ગ્રેવીવાળું શાક કે ચણા દાળ મસાલાને બનાવવા માટે અહીં આપણે સૌ પ્રથમ એક બાઉલ જેટલી ચણા દાળને 5 થી 6 કલાક સુધી પલાળી રાખેલી છે. તો હવે આપણે ગેસ પર એક કુકરમાં 2 ગ્લાસ જેટલું પાણી લઈશું. હવે આપણે એમાં આપણી જે પલાળેલી ચણા દાળ હતી એ નાખી દઈશું. હવે આમાં 1 ચમચી જેટલું મીઠું નાખીશું. 1/4 ચમચી જેટલી હળદર નાખીશું. હવે આ રીતે બધું સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તો હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને 2 થી 3 સીટી વાગે ત્યાં સુધી એને ચડવા દઈશું. તો મિત્રો, અહીં આપણે 2 સમારેલી ડુંગળી લીધેલી છે, થોડી લસણની કળીઓ લીધી છે, 2 સમારેલા ટામેટા લીધા છે, 2 નાના આદુના ટુકડા અને 2 લીલા મરચાં લીધા છે. તો હવે આપણે આ બધી સામગ્રીને મિક્સરમાં પ્યુરી બનાવીશું. તો હવે આપણે એક મિક્સર જારમાં સૌ પ્રથમ આપણી સમારેલી ડુંગળી નાખી દઈશું, ત્યારબાદ આપણું સમારેલું ટામેટું નાખી દઈશું, આપણી લસણની કળીઓ નાખી દઈશું, આપણા 2 આદુના ટુકડા નાખી દઈશું અને આપણા 2 લીલા મરચાં નાખી દઈશું. હવે મિક્સરનું ઢાંકણ બંધ કરીને એની પ્યુરી બનાવી દઈશું. તો મિત્રો, આપણી પ્યુરી તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, આ બાજુ આપણે આપણી ચણા દાળની પણ કુકરમાં 3 સીટી લગાડી દીધી છે. અને તમે જોઈ શકો છો આપણી ચણા દાળ સારી રીતે બફાઈ ગઈ છે. તો હવે આપણે આમ જ આ કુકરને પાણી સાથે હમણાં મૂકી રાખીશું. તો હવે આપણે ગેસ પર એક કઢાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું અને એને ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર 1/2 ચમચી જેટલી રાઈ નાખીશું. રાઈ ફૂટે એટલે એમાં 1/2 ચમચી જેટલું જીરું નાખીશું. ત્યારબાદ તેમાં 1 ચપટી હિંગ નાખીશું. અને હવે આપણે આમાં આપણી તૈયાર કરેલી પ્યુરી નાખી દઈશું. તો હવે આપણે આ પ્યુરીને 3 થી 4 મિનિટ સુધી ધીમા તાપે આ જ રીતે શેકી લઈશું. તો મિત્રો, આપણે પ્યુરીને તેલમાં 3 મિનિટ જેટલું શેકી લીધી છે. તો હવે આપણે એની અંદર મસાલા કરીશું. તેમાં સૌ પ્રથમ આપણે 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચા પાવડર નાખીશું. ત્યારબાદ 1/2 ચમચી જેટલી હળદર નાખીશું. આપણે દાળમાં પણ 1/2 ચમચી હળદર નાખી છે. 1 ચમચી જેટલો દાણાજીરું પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું.
હવે આની અંદર આપણે બાફેલી ચણા દાળ એમાં રહેલા પાણીની સાથે જ એની અંદર નાખી દઈશું. તેમાં સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશું. મીઠું પણ આપણે બાફેલી ચણા દાળની અંદર નાખ્યું છે એટલે ધ્યાનથી નાખવું. તો હવે આપણે આને ઢાંકી દઈશું અને લગભગ 8 થી 10 મિનિટ જેવું ધીમીથી મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું. તો મિત્રો 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે આપણી શાકની ઉપરનું ઢાંકણ હટાવી લઈશું. તો હવે આપણે છેલ્લે આની ઉપર કસૂરી મેથી નાખી દઈશું, ત્યારબાદ થોડા લીલા ધાણા નાખી દઈશું. અને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણે આપણા આ શાકને ગેસ પરથી ઉતારી લઈશું. તો મિત્રો ઉપરથી તડકો લગાવવા માટે આપણે ગેસ પર એક વાડકીમાં 1 ચમચી જેટલું ઘી લઈશું. આપણું ઘી ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે 1/2 ચમચી જેટલું જીરું નાખી દઈશું. ત્યારબાદ તેમાં ચપટી હિંગ નાખીશું, 3 સૂકા આખા લાલ મરચા નાખીશું, ત્યારબાદ તેમાં 1/2 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચા પાવડર નાખીશું. હવે આ વઘારને આપણે સારી રીતે હલાવીને આ રીતે મિક્સ કરી દઈશું અને એને આપણા શાકમાં આ રીતે પાથરી દઈશું. હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો આપણું આ એકલી ચણા દાળનું ગ્રેવી વાળું એટલે કે આપણું ચણા દાળ મસાલા તૈયાર થઈ ગયું છે. તો આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. મિત્રો આ શાકને આપ રોટલી, રોટલો, ભાત કે કોઈના પણ જોડે ખાઈ શકો છો, પરોઠા જોડે પણ ખાઈ શકો છો. આ શાક એકદમ ટેસ્ટી હોય છે અને બીજી કોઈ અન્ય શાકભાજીની પણ જરૂર નથી હોતી. તો કોઈ દિવસ તમે કઠોળ ખાવાનો વિચારો તો આ શાક એકવાર બનાવીને જરૂર ખાઓ. અને જો તમને આ વિડીયો સારો લાગે હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.